ભુજ નગરપાલિકાના પ્રમુખે પોતાનો જન્મદિવસ સેવા કાર્યોથી ઉજવ્યો હતો, જેમાં સુધરાઈના ઢોરવાડામાં ગૌવંશને એક માસ સુધી નિરણ અને માનસિક રીતે અસ્થિર લોકોને જમાડ્યા હતા. સુધરાઈ દ્વારા શહેરમાં રઝળતા રખડતા ઢોરોને પકડી ઢોરવાડામાં પુરાય છે, જે ઢોરોના ચારા માટે દાતાઓનો સહયોગ મળતો રહે છે. ખાસ કરીને શહેરની અગ્રણી વ્યક્તિઓ પોતાના જન્મદિવસે નિરણ આપી સહયોગી બનતી હોય છે, જેના પગલે શહેરવાસીઓ પણ વાર તહેવારે સુધરાઈના ઢોરવાડામાં નિરણ આપવા લાગ્યા છે, જે કેટલાક સમયથી પરંપરા બની ગઈ છે, જેને નગરપતિ અશોકભાઈ હાથી પણ અનુસર્યા હતા અને ગૌવંશને ઘાસચારો આપ્યો હતો. એટલું જ નહીં, એક માસ સુધી દરરોજ એક છકડો ભરીને લીલાચારો પહોંચતો કરવાની વાત પણ કરી હતી, જે પ્રસંગે શાસક પક્ષના નેતા ડોક્ટર રામ ગઢવી, કરવેરા સમિતિના ચેરપર્સન રેશમાબેન ઝવેરી, નવીન લાલન, માનુભા જાડેજા, સદેવસિંહ જાડેજા, અજય ગઢવી સહિતના નગરસેવકો અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બીજી તરફ સેવા લેટ્સ હેલ્પ સંસ્થાના માધ્યમથી મેન્ટલ હોસ્પિટલમાં માનસિક રીતે અસ્થિર લોકોને ભોજન પણ કરાવ્યું હતું, જે પ્રસંગે મુખ્ય અધિકારી ગોવિંદ ચંડપ્પા, સેનિટેશન સમિતિના ચેરમેન ધીરેન ઠક્કર અને નગર સેવક માલશી માતંગ પણ હાજર રહ્યા હતા. આજે મારો જન્મદિવસ 41 વર્ષ મેં પૂરા કર્યા છે. મારા વડીલો અને માતાજીના આશીર્વાદથી આજે મેં ભુજ નગરપાલિકામાં જે રખડતા ભટકતા ઢોરોને જે અમે રાખવાની જે વ્યવસ્થા કરી છે, એનામાં ઘાસચારાનો વિતરણ અને દરરોજ ગાયોને 30 સુધી ઘાસચારો મળે એવી અમારા સેનેટરી ચેરમેન શ્રી ધીરેનભાઈ ઠક્કરે વ્યવસ્થા કરી છે. આજે બહોળી સંખ્યામાં વોટ્સએપ, ફોન ઉપર અને પેપર દ્વારા જે મારા જન્મદિવસની શુભકામના આપવામાં આવી છે એ બધાનો આભાર માનું છું. મારી નગરપાલિકા ટીમ અને નગરપાલિકા સ્ટાફ, ભારતીય જનતા પાર્ટી ભુજ શહેર અને ભારતીય જનતા પાર્ટી જિલ્લાનો આભાર માનું છું કે મારી જન્મદિવસની બધી શુભકામના આપી છે. આજે આપણે બધે જોવા જઈએ તો પશ્ચિમી સંસ્કૃતિમાં જઈ રહ્યા છીએ ત્યારે આપણે જૂની સંસ્કૃતિ છે કે આપણા જે પશુઓ છે એનો કોઈ ધ્યાન નથી રાખતો, એના માટે જીવદયાની પ્રવૃત્તિમાં મને વધારે ઇન્ટરેસ્ટ છે અને વધારે લાગણી છે કે ભાઈ મૂંગા ઢોરોને ઘાસચારો, કૂતરાઓને રોટલાઓ મળે એવી મારી ગણતરી છે. એટલા માટે મેં આજે ઢોરવાડામાં ઘાસચારાનો વિતરણનો પ્રોગ્રામ અને ઘાસચારો આપ્યો છે મેં.